नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में अपने मफत अनाज वितरण जून 2021 अन्वये माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चैनल पर नवा हो अने चैनल ने हजू सुधी सब्सक्राइब न करी हो तो चैनल ने सब्सक्राइब कर बाजू में रहेल बेल आइकन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी करी अपनी चैनल पर जयरे पण नवी माहितीनो वीडियो मुकवामां आवे त्यारे तेनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाए। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। रेशन कार्ड धारको माटे महत्वना समाचार, जाणी लियो आ माहिती। तो जेमा मफत अनाज वितरण जून 2021 अन्वये कया रेशन कार्डमां अनाज मळशे, केटलू अनाज मळशे अने अनाज वितरण क्यारे करवामां आवशे ते अन्वयेनी संपूर्ण माहिती मेळवीशुं। तो वीडियोने छेल्ले सुधी जोता रहेजो जेथी करी अने अनाज वितरण जून 2021 अन्वये तमने संपूर्ण माहिती मळी जाय। तो चालो आपणे विगतो जोता जईए। तो मित्रों, आ बेनर तमे जोई शको छो, રાજ્યના 71.54 લાખથી વધુ NFSA રેશન કાર્ડ ધારકોની 3.47 કરોડ જનસંખ્યાને જૂન મહિનામાં રાહતદરના નિયમિત વિતરણ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધારાના અનાજનું આજથી વિનામૂલ્યે વિતરણ। તો જૂન મહિનાના વિતરણનો તારીખ 11 જૂન શુક્રવારથી પ્રારંભ થઈ રહ્યો છે, એટલે કે આજથી આ અનાજ વિતરણનો પ્રારંભ થઈ ગયેલ છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળના NFSA AAY પ્લસ PHH રેશન કાર્ડ ધારકોને જૂન 2021માં રાહત દરના નિયમિત જથ્થા ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યક્તિ દીઠ 3.5 કિલોગ્રામ ઘઉં અને 1.5 કિલોગ્રામ ચોખાનું વિનામૂલ્ય વિતરણ કરાશે। તો મિત્રો, જે NFSA રેશન કાર્ડ ધારકો છે તેઓને નિયમિત રાહત દરના જથ્થા ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 3.5 કિલોગ્રામ ઘઉં અને 1.5 કિલોગ્રામ ચોખા એમ બંને મળી કુલ 5 કિલોગ્રામ અનાજ વિનામૂલ્ય મળવાપાત્ર થશે। અન્ન વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે તારીખ 11 જૂનથી 20 જૂન દરમિયાન રાહત દરનું નિયમિત વિતરણ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિનામૂલ્ય વિતરણના દિવસો નિર્ધારિત રહેશે। તો રેશન કાર્ડના બુકલેટ નંબરના પાછલા આંકડાની સંખ્યા એટલે કે છેલ્લો અંક 21 હોય તો 1 નંબર સમજવો। તો NFSA રેશન કાર્ડના બુકલેટ નંબર પ્રમાણે છેલ્લો અંક 1 હોય તેઓને 11 તારીખે, છેલ્લો અંક 2 હોય તેઓને 12 તારીખે, છેલ્લો અંક 3 હોય તેઓને 13 તારીખે, છેલ્લો અંક 4 હોય તેઓને 14 તારીખે, છેલ્લો આંકડો 5 હોય તેઓને 15 તારીખે, છેલ્લો આંકડો 6 હોય તેઓને 16 તારીખે, છેલ્લો આંકડો 7 હોય તેઓને 17 જૂને, છેલ્લો આંકડો 8 હોય તેઓને 18 જૂને, છેલ્લો આંકડો 9 હોય તેઓને 19 જૂને અને છેલ્લે અંક જે 0 હોય તેઓને 20 જૂને અનાજ લેવા માટે જવાનું રહેશે। અનિવાર્ય સંજોગોમાં જો કોઈ લાભાર્થી નિયત કરેલા દિવસે વ્યાજબી ભાવની દુકાનેથી તેઓને મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુનો જથ્થો મેળવી ન શકે તેઓએ 21 જૂનથી 30 જૂન સુધીમાં વાજબી ભાવની દુકાન ખાતેથી પોતાનો જથ્થો મેળવી લેવાનો રહેશે। તો મિત્રો, હવે આપણે જોતા જઈએ કે કયા રેશન કાર્ડમાં કેટલો કેટલો જથ્થો મળવાપાત્ર થશે। તો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ઘઉં, ચોખા, તુવેર દાળ, બાજરી, મકાઈ, ખાંડ, મીઠાનું જૂન મહિનાનું નિયમિત વિતરણ। તો સૌ પ્રથમ અહીંયા નિયમિત વિતરણ આપણે જોઈ લઈએ। તો ક્રમ નંબર 1 ઉપર છે ઘઉં। તો અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 25 કિલોગ્રામ ઘઉં પ્રતિ કિલોના ભાવ 2 રૂપિયા રહેશે। તો તેના માટેના જિલ્લા છે તે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર અને આણંદ જિલ્લા સિવાયના જિલ્લાઓ માટે છે તે ઘઉંનું અંત્યોદય કુટુંબને આ વિતરણ કરવામાં આવશે। ત્યાર પછી ક્રમ નંબર 2 છે ઘઉં અગ્રતા ધરાવતા કુટુંબો। તો તેમાં વ્યક્તિ દીઠ 3.5 કિલોગ્રામ ઘઉં આપવામાં આવશે અને પ્રતિ કિલોનો ભાવ 2 રૂપિયા રહેશે અને આપણે જે જિલ્લા જોઈ ગયા તે સિવાયના જિલ્લાઓ માટે આ ઘઉંનો જથ્થો મળવાપાત્ર થશે। ત્યાર પછી ક્રમ નંબર 3 છે ઘઉં અંત્યોદય કુટુંબ। તો તેમાં કાર્ડ દીઠ 20 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ 2 રૂપિયા રહેશે। તો તેમાં જોઈએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર અને આણંદ જિલ્લા માટે, તો આટલા જિલ્લાઓ છે તેઓને ઘઉં જે અંત્યોદય કુટુંબ ધરાવતા હશે તેઓને 20 કિલો ઘઉં છે તે કાર્ડ દીઠ મળવાપાત્ર થશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ 2 રૂપિયાનો રહેશે।
ક્રમ નંબર 4 છે ઘઉં અગ્રતા ધરાવતા કુટુંબો, તો તે વ્યક્તિ દીઠ છે તે 2 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તેનો ભાવ પણ 2 રૂપિયા પ્રતિ કિલોનો રહેશે. તો અહીંયા આપણે જોઈ ગયા તેટલા જિલ્લાઓ માટે આ વ્યવસ્થા છે. ત્યાર પછી ક્રમ નંબર 5 ઉપર છે બાજરી અંત્યોદય કુટુંબ માટે, તો કાળ દીઠ 5 કિલોગ્રામ બાજરી મળવાપાત્ર થશે અને ભાવ પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો રહેશે. તો તેમાં પણ આપણે જિલ્લાઓ જોઈ લઈએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મહીસાગર અને આણંદ જિલ્લા માટે આ વ્યવસ્થા છે. ત્યાર પછી બાજરી અગ્રતા ધરાવતા કુટુંબમાં જોઈએ તો વ્યક્તિ દીઠ 1.5 કિલોગ્રામ બાજરી મળવાપાત્ર થશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ 1 રૂપિયાનો રહેશે. તો અહીંયા આપણે જે જિલ્લાઓ જોઈ ગયા તેઓને આ પ્રમાણે અગ્રતા ધરાવતા કુટુંબને મળવાપાત્ર થશે. ત્યાર પછી ક્રમ નંબર 7 છે મકાઈ, તો અંત્યોદય કુટુંબ જેઓને કાળ દીઠ 5 કિલોગ્રામ મકાઈ મળવાપાત્ર થશે તેનો ભાવ પણ પ્રતિ કિલો 1 રૂપિયાનો રહેશે. તો તેમાં આપણે જિલ્લા જોઈએ તો સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લા માટે છે તેઓને આ મકાઈ મળવાપાત્ર થશે. ક્રમ નંબર 8 ઉપર છે મકાઈ, અને તે પણ અગ્રતા ધરાવતા કુટુંબો માટે છે. તો તેમાં વ્યક્તિ દીઠ 1.5 કિલોગ્રામ મકાઈ મળવાપાત્ર થશે, 1 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ રહેશે. અને જે આપણે આ 3 જિલ્લાઓ જોઈ ગયા તે જિલ્લાના જે રેશન કાર્ડ ધારકો છે તેનો આ લાભ લઈ શકશે. ત્યાર પછી ક્રમ નંબર 9 છે ચોખા અને તુવેર, તો અંત્યોદય કુટુંબો માટે કાળ દીઠ 10 કિલોગ્રામ ચોખા અને કાળ દીઠ 1 કિલોગ્રામ તુવેર મળવાપાત્ર થશે, જેમાં ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો લેખે મળવાપાત્ર થશે અને તુવેર દાળ છે તે 61 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે. આ જથ્થો છે તે તમામ જિલ્લાના જે અંત્યોદય કુટુંબો છે તેઓને મળવાપાત્ર થશે. અને ત્યાર પછી અગ્રતા ધરાવતા કુટુંબમાં જોઈએ તો ચોખા વ્યક્તિ દીઠ 1.5 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તેનો ભાવ 3 રૂપિયા પ્રતિ કિલોનો રહેશે, અને તુવેર દાળ છે તે કાળ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે, તેનો પ્રતિ કિલોનો ભાવ 61 રૂપિયા રહેશે અને તે પણ તમામ જિલ્લાના જે અગ્રતા ધરાવતા કુટુંબો છે તેઓને મળવાપાત્ર થશે. ત્યાર પછી ક્રમ નંબર 12 ઉપર જોઈએ તો ખાંડ નિયમિત, તો તેમાં અંત્યોદય કુટુંબને 3 વ્યક્તિ સુધીમાં કાળ દીઠ 1 કિલોગ્રામ અને 3 થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ છે તે મળવાપાત્ર થશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ 15 રૂપિયાનો રહેશે. ક્રમ નંબર 12 ઉપર છે ખાંડ નિયમિત, જે BPL રેશન કાર્ડ ધારકો માટે છે. તો તે વ્યક્તિ દીઠ 350 ગ્રામ મળવાપાત્ર થશે અને તેનો ભાવ 22 રૂપિયા પ્રતિ કિલોનો રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 13 ઉપર છે આયોડાઇઝ મીઠું, તો તે અંત્યોદય અને BPL બંને રેશન કાર્ડ ધારકોને 6 વ્યક્તિ સુધી કાળ દીઠ 1 કિલોગ્રામ અને 6 થી વધુ વ્યક્તિ માટે કાળ દીઠ 2 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તેનો પ્રતિ કિલોનો ભાવ 1 રૂપિયાનો રહેશે. અને છેલ્લે ક્રમ નંબર 14 ઉપર છે કેરોસીન, તો કેરોસીન પાત્રતા ધરાવતા BPL અને અંત્યોદય કાર્ડ ધારકો માટે વ્યક્તિ દીઠ 2 લિટર અને મહત્તમ 8 લિટર મળવાપાત્ર થશે અને સ્થાનિક રીતે કલેક્ટરશ્રીએ નક્કી કરેલા રાહત દરે પ્રતિ લિટર આ છે ત્યારે કેરોસીન મળવાપાત્ર થશે. આ ઉપરાંત આપણે જોઈએ તો વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત દેશના કોઈપણ NFSA રેશન કાર્ડ ધારક પોતાના કોઈપણ હાથના અંગૂઠા કે આંગળીનો ઉપયોગ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી અને સમગ્ર રાજ્યમાં કોઈ પણ વાજબી ભાવની દુકાનેથી અન્નનો પુરવઠો મેળવી શકશે. તો મિત્રો, આ પ્રમાણે આજથી જે જૂન મહિના માટેનું અનાજ વિતરણ શરૂ થઈ ગયું છે. તો આપને જે લાગુ પડતી હોય તે તારીખે જઈ અને આપ પોતાના અનાજનો જથ્થો મેળવી શકો છો. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.